धरण सत्ता विद्यार्थी मित्रों स्वाध्याय 2.1 आज आप दाखला नंबर 6, 7 और 8 कर दईसु एट आप स्वाध्याय 2.1 कम्प्लीट। ओके चलो हवे तमे रकम वाँचो नीचे आपेली छे प्रश्न 6 सलीम एक चित्र ने फ्रेम में मुकवा मांगे छे एक फ्रेम चित्र आनी अंदर मुकवा छे आ फ्रेम छे समझी लो आ फ्रेम छे चित्र ने पहोळाई आपी छे 7.3 सेमी व्यवस्थित लगा माटे चित्रनी पहोळाई हवे फ्रेमनी अंदर चित्र मूकू छे तो फ्रेम गोठाववा जरूरी चित्रनी पहोळाई आपी छे 7.3 सेमी थी वधु न होवी जोईए એટલે આનાથી વધુ ન હોવી જોઈએ। તમે જાણો ચિત્ર મોટું થઈ જાય ફ્રેમ કરતાં ચિત્ર મોટું થઈ જાય તો ચિત્ર શું કરવું પડે કાપવું પડે તો ચિત્રને કેટલું કાપવું પડશે એનો અર્થ એવો થયો કે ચિત્ર મોટું છે જ નામે હું તમને મસ્ત ટ્રિક આપી દઉં જો અસ કરતાં છેદમાં અહીંયા તમે જો 3/5 3/10 5 અને 10 માં જુઓ છેદ જેટલો નાનો હોય એટલી સંખ્યા મોટી હોય આ યાદ રાખવાનું ક્લિયર તો હવે મિત્રો ચિત્ર મોટું છે એટલે આ માપ મોટું છે તો ખબર પડી ગઈ એટલે આમાંથી આ બાદ બાકી કરવાનું છે કઈ કાપવાનું છે ચિત્ર મોટું છે એટલે શું કરવું પડે ફ્રેમ કરતાં ચિત્ર મોટું હોય તો ચિત્ર કાપવું પડે તો બંનેની બાદ બાકી તો ચિત્ર પહોળાઈ એટલે 7.3 તો 5 એમ ના એમ મૂકી દઈએ 5 × 7 = 35 35 × 3 = 38 સેમ એ રીતે અહીંયા પણ કરીએ 10 × 70 70 × 3 = 73 / 10 સેમ ક્લિયર લે સરળ થઈ ગયું હવે જવાબ શું શોધવાનો છે રકમમાં જુઓ ચિત્રને કેટલું કાપવું પડે તો લખવાનું કાપવા पड़ता चित्रनी पौड़े क्या ना पौड़े इसका पांची माप करो मोटू ची आपने ऊपर जो ली दूं 38 × 5 − 73 × 10 आई गुड जॉब यस अतः तुम्हारे आज लगता ना फादर लग इतने लगे सको कापा पड़ता चित्रनु माप ओके चलो लसा क्यों लैसु 5 × 2 = 10 10 लसा आवी तो ये लखी दिए ल सा अ 10 10 लसा आवी तो 10 10 मुकी दईए ओके 5 ने કેટલા વડે ગુણે તો 10 આવે 2 વડે 2 લખે સર્કલ કરી દેવાનું 10 ને કેટલા વડે ગુણે તો 10 આવે 10 × 1 = 10 1 વડે ક્લિયર તો હવે જો 38 × 2 કરવાના તો 8 × 2 = 16 + 1 3 × 2 = 6 + 1 = 7 ઓકે ડાયરેક્ટ કરવા શીખવાડ્યું 38 × 2 = 76 અને 73 × 1 = 73 તો જવાબ કેટલો આવ્યો 10 એમાં મૂકી દો અને 76 × 3 76 × 73 બાદ કરો એટલે કેટલા આવ્યા 3 સેમી ક્લિયર તો હવે આપણે શું લખવાનું જે જવાબ સવાલ લખી છે સવાલમાં જુઓ ચિત્ર કેટલું કાપવું પડશે તો લખવાનું ચિત્ર 3/10 સેમી કાપવું પડશે ખ્યાલ આવી ગયો બધાને તો આ રીતે તમારે જવાબ શોધવાનો ખ્યાલ આવી ગયો બધાને ચાલો હવે આની સ્ક્રીનશોટ લઈ લો કાતો મેં એના પાછળ આપ્યો છે ઓકે જો મિત્રો આવો સેમ દાખલો છે મેં ખાલી માપ બદલી દીધું છે હવે આ દાખલો તમારે જાતે કરવાનો છે ઓકે સ્ક્રીનશોટ પાછળ વિડિયોની પાછળ સ્ક્રીનશોટ આપેલ છે ચાલો મિત્રો દાખલો નંબર 7 લઈએ રકમ આંચો નીચે આપેલી છે એ ઋતુએ એક સફરજન 3/5 ભાગ ખાધો અને બાકીનો વધેલો ભાગ એનો ભાઈ સોમુએ સફરજનનો ખાધો તો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો એક આ શોધવાનું અને કોણે વધારે ખાધો હતો અને કેટલો વધારે ખાધો ત્રણ ત્રણ જવાબ શોધવાના છે
ચાલો મિત્રો સરસ રીતે તમને ટ્રિક આપી દઉં જો આ રીતે ના ખબર પડે તો ઓકે અને ઋતુએ ખાધેલો સફરજન ભાગ તો આપી દીધો 3/5 પણ સોનુએ ખાધેલો સફરજન ભાગ નથી આપ્યો શું કરશો યસ માય ડિયર મેન તમારે જ મને જવાબ કહેવાનું છે શું વાત કરો સર અમે કેવી રીતે કહીએ જો તમે આગળમાં કહેશો ઓકે ધારો કે ઋતુએ મેં ઋતુને અહીંયા ઋતુને આ ઋતુ બેસાડી આ ઋતુ છે અને આ સોમુ છે હવે હું એનો ફાધર છું મારી પાસે સફરજનના 5 ટુકડા છે સમજો મારે સફરજનના 5 ટુકડા છે મેં ઋતુને 3 ટુકડા આપી દીધા મેં ઋતુને 3 ટુકડા આપી દીધા તો સોમુ પાસે કેટલા વધશે હવે યસ વેરી ગુડ જો પેલા જવાબ આપી દીધો 5 મારી પાસે હતા એમાં મેં 3 તો ઋતુને આપ્યા તો કેટલા વધ્યા 5 માઇનસ 3 2 તો સોમુ 2 ખાશે એટલે મેં શું કર્યું 5 માઇનસ મેં શું કર્યું માઇનસ કરે માઇનસ હવે બાદ બાકી કરવી પડે કારણ કે મારી પાસે હતા એટલે સફરજન હંમેશા 1 હોય કેટલું હોય 1 તો બાદ બાકી કરો જે ખાધુએ બાદ કરો જે આપેલી છે બાદ કરો 3/5 બાદ કરો તો મેં તમને શીખવાડ્યું કે 5/3 બાદ કરો એટલે 2 એવી દે 5 1 8 5 5/3 બાદ કરો એટલે 2 2/5 આવે એમ 5/3 ખાઈ લીધા ઋતુએ તો 5/3 કેટલા બાકી રહ્યા 2 ઓકે કેટલું સરળ રીતે સમજાઈ ગયું હવે પહેલો જવાબ આવી ગયો સોમુએ ખાધેલો ભાગ આવી ગયો 2/5 હવે બીજો જવાબ બીજો શું કર્યો વાંચો કે સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો તો આટલો હવે કેટલો વધારી તો દીકરા જુઓ અહીંયા 3/5 છે અહીંયા 2/5 છે કોણ મોટું છે છેદ સરખા છે તો 3 મોટા છે 3 મોટા છે ઓકે તો 3 કોણ છે ઋતુ તો ઋતુએ વધુ ખાધું કહેવાય તો તમે આગળનો પ્રજાવ જુઓ કોને વધુ ખાધું તો ઋતુનો જે સવાલો લખે એવું જ આપણે લખવાનું ઋતુનો ભાગ વધારે છે ઋતુનો ભાગ વધારે છે ક્લિયર હવે કેટલો વધારે છે જો છેલ્લો જો પ્રશ્ન માંગ્યો કે કેટલો વધારે છે તો એ આપણે આ બંનેની બાદબાકી કરવી પડી તો સફરજનનો વધુ ભાગ કા તો વધારાનો ભાગ જે મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા બાદ કરો લસા સરખા છે 5 એમના મૂકી દો તો પછી શું થયું 3-2 એટલે 1 3-2 એટલે 1 જવાબ આવી કેટલો આવે મિત્રો 1 હવે જુઓ કોનો ભાગ વધુ હતો ઋતુનો ઋતુનો ભાગ વધુ હતો તો ઋતુએ કેટલો ભાગ વધારે ખાધો 1/5 તો આખો સવાલ આ રીતે લખાય જો ઋતુએ સોમુ કરતા 1/5 સફરજનનો ભાગ વધુ ખાધો ખરા મિત્રો એટલે આપણે શું કર્યું પહેલા બાદ બાકી કરી એટલે પહેલો જવાબ આવ્યો પછી 3 વધુ છે એટલે બીજો જવાબ આવ્યો અને પછી બંનેની બાદ બાકી કરી ત્રીજો જવાબ આવ્યો 3 સવાલ પૂછે 3 જવાબ આવી ગયા ખેલાઈ ગયું આ દાખલા સ્ક્રીનશોટ વિડિયોની પાછળ આપ્યો છે ઓકે મિત્રો વિદ્યાર્થી મિત્રો દાખલામાં 7 જેવો જ અહીંયા મેં નામ બદલ્યું અને મેં રકમ બદલી દીધી છે ઓકે આ દાખલો તમારે જાતે કરવાનો છે।